વડોદરામાં દેવકી નદીના બ્રિજ નીચેથી મળેલી હત્યા કરેલી લાશની ઓળખ થયા બાદ એલસીબી અને વાઘોડિયા પોલીસે હત્યારાઓનો ભેદ ઉકેલી બંને આરોપીઓની ધરપકડ કરી છે. હત્યા પૈકી એક તો મૃતકનો ભત્રીજો થતો હોવાનો ગળફોટ થયો છે. કાકાએ એક મહિના પહેલા અવસાન પામેલી માતાના નામે અપશબ્દો બોલતા ભત્રીજાએ મિત્ર સાથે મળી પથ્થર અને લાકડાના ફટકા મારી હત્યા કરી હતી. ડીવાયએસપી કમલેશ સોલંકીએ જણાવ્યું હતું કે વેજલપુરની સીમામાં દેવ નદીના બ્રિજ નીચેથી ગત 12 નવેમ્બરે યુવકની હત્યા કરેલી લાશ મળી હતી. આ લાશ વાઘોડિયાના તરવા ગામના ગણપત ઉર્ફે ભયો ગોવર્ધન વસાવાની હોવાની ઓળખ થઈ હતી. તપાસમાં ગણપતને તરવા ગામે રહેતા ભત્રીજા અજય ઉર્ફે કૃણાલ અરવિંદ વસાવા અને બરાનપુરાના ગણેશ ઉર્ફે ગૌતમ હરેશ ચુનારા સાથે મિત્રતા હોવાની તેમને મળવા આવતું હતું. કરજણમાં રહેતી ગણપતની બહેન સુધા વસાવાએ તેની જમીનનું રખવાળું કરવાનું કામ ઝવેરભાઈ મોરેને સોંપ્યું હતું. ગત 11મી રાત્રે ગણપતે ઝવેર સાથે બોલાચાલ કરી હતી. આ સમય ઝવેરનું અજય અને ગણેશે ઉપરાણું લેતા ગણપતે એક મહિના પહેલા મૃત્યુ પામેલા ભત્રીજા અજયની માતાને નામે અપશબ્દો બોલ્યા હતા, જેથી અજય અને ગણેશ ગણપતને સ્મશાન લઈ જઈ પાર્ટી કર્યા બાદ ઝઘડો કરી પથ્થર અને લકડાના ફટકા મારી ગણપતની હત્યા કરી હતી. બ્રિજ પરથી કોઈ જોઈ ગયા હોવાની શંકાથી બંને જણા તરવા જઈ રહ્યા હતા. બાદમાં થોડી વારમાં ગણેશ તેની બીજી પત્ની શોભના અને અજયને લઈ પરત ખાતરી કરવા ગયો હતો. લઘુશંકાના બાને ગણેશ અને અજય ઘટના સ્થળે જઈ લાશના બંને હાથ બાંધી નદીના પાણીમાં ફેંકી દીધા હતા. હત્યામાં પકડાયેલા અજય ઉર્ફે કૃણાલ વસાવા સામે શહેરના બાપોદ અને વારસિયા પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુના નોંધાયા છે, જ્યારે ગણેશ ઉર્ફે ગૌતમ ચુનારા બે હત્યામાં પકડાયો હતો. તે 10 વર્ષ પહેલા રજાક અને 7 વર્ષ પહેલા મોન્ટુ ઉર્ફે તુષાર રાજપૂતની હત્યામાં જેલમાં ગયો હોવાની વિગતો એલસીબીને મળી હતી. મૃતક ગણપતના ખિસ્સામાંથી લીંબુ મળી આવ્યા હોવાના તેમજ સ્મશાનમાં લોહીના દાગા અને લાશ ઢસડી હોવાના નિશાન મળતા તાંત્રિક વિધિ થઈ હોવાની શંકા સેવાઈ હતી. તપાસમાં ગણપતને દારૂમાં લીંબુ નાખી પીવાનો શોખ હોવાથી સાથે રાખતો હોવાની વિગતો બહાર આવી હતી. પીએસઆઈ રાહુલજીની ટીમોએ શોધખોળ હાથ ધરી હતી, જેમાં કરજણમાં રહેતી ગણપતની બહેનનો સંપર્ક કર્યો હતો. તેણે અને તેના પુત્રે કમરપટ્ટા અને કળાના આધારે લાશ ગણપતની હોવાનું ઓળખ કરી હતી. 12/11/2019 રોજ વાઘોડિયા પોલીસ સ્ટેશન હદમાં વેજલપુર ગામ છે તેની સીમમાં એક દેવ નદી પસાર થાય છે. તેના બ્રિજની નીચે એક મરણ ગયેલ વ્યક્તિ આશરે 35 વર્ષની ઉંમરની ડેડ બોડી અમોને મળેલી, જેના પાછળના હાથ બાંધી દેવામાં આવેલા અને જગ્યા પર બાજુમાં જ સ્મશાન છે નદીના કાંઠા પર. ડેડ બોડીને નદીમાં મૂકી દેવામાં આવેલી, માથાના ભાગે ઇન્જરી હતી, હાથ બાંધેલા હતા. વ્યક્તિની ઓળખ થયેલ નથી. વડોદરા રેન્જના આઈજીપી શ્રી અભય ચુડાસમા સાહેબ શ્રી નાઓ દ્વારા જરૂરી સૂચનો જિલ્લાના ડીએસપી સાહેબ શ્રી સુધીરકુમાર દેસાઈ સાહેબ નાઓને આપવામાં આવેલા સદર અનઆઇડેન્ટિફાઈડ અનડિટેક્ટેડ મર્ડર માટે, તો તે આધારે ડીએસપી શ્રી સુધીર દેસાઈ સાહેબની સૂચના આધારે અમોએ વડોદરા ગ્રામ્ય જિલ્લા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાળા સાહેબ, પીએસઆઈ શ્રી દેસાઈ સાહેબ, વાઘોડિયાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગોહિલ સાહેબ, પીએસઆઈ શ્રી રાહુલજી સાહેબ અને જરૂરી પોલીસ માણસોની ટીમ બનાવેલી. થોડાક સમય પછી અમોને સદર મૃતકની ઓળખ થયેલી, જેનું નામ ગણપત વસાવા રહેવાસી, ગણપત ઉર્ફે ભયો રહેવાસી તવરા ગામ ઓળખ થયેલી. અને ત્યારબાદ સમગ્ર ઘટનામાં અમોને બે આરોપીઓ મળેલા, એમાં એક આરોપીનું નામ છે ગણેશ ઉર્ફે ગૌરાંગ ચુનારા રહેવાસી બકરાવાડી, અને બીજા આરોપી છે અજય વસાવા, તે તવરા રહે છે. બંને આરોપીઓ એ આ હત્યા કેમ કરી, તો એનું કારણ એવું હતું કે જે અજય આરોપી છે એક મરણ જનાર તેના કાકા થતા હોય છે, એટલે કે કાકા ભત્રીજા છે, અને જે બીજો આરોપી ગણેશ છે તે મિત્ર છે. અવારનવાર આ લોકો તવરા ગામે ભેગા થતા હતા અને ઉઠક બેઠક વારંવાર થતી હતી. સદર તવરા ગામે જે મરણ જનાર ગણપતભાઈ છે તેમના બેન
સુધાબેન ભગવત ભગવાનભાઈ વસાવા રહેવાસી કરજણ, તેમની એક જમીન હતી. એ જમીનનું રખોપું કરવા માટે એક ઝવેરભાઈ મેર કરીને વ્યક્તિને છેલ્લા 6 માસથી ત્યાં રાખવામાં આવેલા. આ ઝવેરભાઈ મેરની સાથે આ ગણપતભાઈને બોલાચાલી થયેલી કે ભાઈ તમે અહીંયા કેમ રખોપું કરો છો અને તમે અહીંયાથી જતા રહો. મરણ થયું એ દિવસની સાંજની ઘટના છે. તો તે બાબતનું ઉપરાળું બંને આરોપીઓએ લીધું હતું ગણપતને કે ભાઈ તું કેમ આ જે રખેવાડ છે ઝવેરભાઈ એમને કેમ તું બોલે છે. જે બાબતે બંને ત્રણ બોલાચાલી થયેલી અને તેની અદાવત રાખીને ત્યાર પછી અજયને પણ ગાળાગાળી કરી હતી મરણ જનારે ગંદી ગાળો દીધી હતી. તો બંને આરોપીઓએ ગણપતભાઈને સ્મશાનમાં લઈ ગઈ અને ત્યાંથી પછી બોથડ પદાર્થ પથ્થર વડે અને લાકડા વડે હુમલો કરી તેમનું મોત નિપજાવેલું. મોત નિપજાવી કોઈ વ્યક્તિ બ્રિજ ઉપરથી તેમને જોઈ રહે છે તેવી શંકા જતા ત્યાંથી ભાગી ગયેલા. પાછા તવરા ગામે પહોંચી ગયેલા. તવરા ગામે જઈ વળી પાછા આ બંને આરોપીઓ તેમની સાથે એક ભાઈ શોભના પરત સ્મશાનમાં આવેલા અને આ વ્યક્તિ ખરેખર મરી ગયેલ છે ગણપતભાઈ એવી ખાતરી થતાં તેને બંને હાથ બાંધીને વળી પાછા નદીના કિનારા પર નાખી દીધેલી. સમગ્ર ઘટનાની તપાસમાં જોતા આ ગણેશ જે છે આરોપી તે અગાઉ પણ વાડી તેમજ નવાપુરા પોલીસ સ્ટેશનમાં 2 મર્ડરમાં સંડોવાયેલ છે અને અજય તે પણ ઘણા પોલીસ સ્ટેશનોમાં જિલ્લામાં તેમજ શહેરમાં મારામારીના કેસોમાં સંડોવાયેલ છે. હા, એલસીબીને માહિતી મળી હતી સૌ પ્રથમ કે આ ડેડ બોડી કોની છે, કોની હોઈ શકે, અને તેના માટે એ ગુપ્ત માહિતીના આધારે અમે એક તો ઓળખ પ્રસ્થાપિત કરી અને ઓળખ થયા પછી જે અમુક ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ છે તેના ઉપયોગના આધારે અમે આરોપીઓ સુધી પહોંચી ગયા. સ્મશાનમાં કોણ રહેતું? સ્મશાનમાં આ જે આરોપી છે ગણેશ તે અને તેના બીજા નંબરના પત્ની શોભના એ રહેતા હતા. હા, એટલે સ્થળે જે તે વખતે લીંબુ મળ્યા હતા એટલે આશંકા એવી હતી કે તાંત્રિક વિધિનો કાર્યક્રમ ક્રિયા થઈ હોય, તાંત્રિક વિધિની કાર્યક્રમની. પરંતુ આ લોકો શરાબ કે નશો કરવા માટે પણ આનો વિકલ્પમાં લીંબુનો પ્રયોગ કરે છે. પણ પછી તપાસમાં એવું જાણવા મળેલું કે જે મરણ જનાર છે તે પોતે જ લીંબુનો ધંધો કરતા હતા. કેવી રીતે પહોંચ્યા આપણે આ લોકો સુધી? પહોંચ્યા કેવી? મેં કીધું એ પ્રમાણે, એક તો અમારી જે મેઇન સોર્સિસ છે જે ગુપ્ત માહિતીઓ અમને મળે છે તેના આધારે, અને એક સ્થળ પરથી મોબાઈલ અમને મળ્યો હતો એ મોબાઈલ ના સર્ચના આધારે અમને. અન્ય કોઈ પણ કારણો નથી. બંને આરોપીઓએ આ મુખ્ય જે ઝઘડો થયો હતો મરણ જનારનો રખેવાળ ઝવેરભાઈ સાથે, બસ એ જ અદાવતમાં આ લોકોએ આ ઘટનાને અંજામ આપેલી છે. અન્ય કોઈ હત્યા કર્યા બાદ એ ફરીથી બીજા દિવસે એટલે કે ત્યારે જ વાઘોડિયા ગયા હતા. વાઘોડિયા ગયા પછી પાછા તવરા જતા રહ્યા હતા અને ત્યાર પછી બીજા દિવસે ડાકોર અને ભાગવડ ગયા હતા. છૂટક મજૂરી છે. એક અજય છે એ એપોલો ટાયરમાં પહેલાં જોબ કરતા હતા અને જે ગણેશ છે તે પણ કંઈક અત્યારે કામ ધંધો નથી. અજય અને ગણેશ બંનેને એલસીબી અને વાઘોડિયા પોલીસની ટીમે સંયુક્ત રીતે પકડી પાડી. લગભગ 1.5 વર્ષથી બંને વચ્ચે મિત્રતા છે. ના, એ તપાસ ચાલુ છે. સોનલ ટોપીવાલા સાથે અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા.